વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું કચુંબર, જે કાઠિયાવાડીનો જમવાનો સ્વાદ 100 ગણો વધારી દેશે. આજે આપણે બનાવશું આપણે કચુંબર બનાવવા માટે અહીંયા કોબી લીધેલી છે, અહીંયા આપણે ચીબડું લીધેલું છે, બે ડુંગળી લીધેલી છે. બે ડુંગળી એટલા માટે લીધેલી છે, કચુંબરની અંદર ડુંગળીનો સ્વાદ તો ખૂબ જ મજા આવે છે, પણ મેં અહીંયા આપણે ઝડપથી બનાવી અને તરત જમવા બેસી જવાના ને એટલા માટે મેં અહીંયા ડુંગળી લીધી છે. અને તમારે જો કચુંબર બનાવીને રાખવાની હોય તો પહેલાં ડુંગળી ન સુધારો, અથવા તો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. કારણ કે જો ડુંગળી પહેલાંથી સુધારીને આની સાથે રાખીને આપણે કચુંબર બનાવીએ તો વાસ આવી જાય, પણ અહીંયા મારે કચુંબર બનાવીને તરત જમવા બેસવાનું છે એટલા માટે મેં અહીંયા બે ડુંગળી પહેલાંથી જ લીધેલી છે. ડુંગળી લીધી છે, કોબી લીધી છે, ટમેટું લીધું છે અને બે લીલા મરચાં આપણે લીધેલા છે. તમારે ગાજર, દાડમ ગમે તે નાખવું હોય તમે નાખી શકો છો. અહીંયા આપણે લીલા ધાણા લીધેલા છે. અહીંયા આપણે એક ચમચી જેટલું જીરાડું, એક ચમચી ધાણા જીરું, અડધીથી પોણી ચમચી જેટલું લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું અને સંચળ પાવડર, આ બધું આપણે લીધે મસાલા બધા લીધેલા છે. અને આ બધા આપણે કચુંબર બનાવવામાં કોબી, ટમેટું અને ચીબડું અને ડુંગળી એકદમ આપણે ઝીણું ઝીણું સુધારી લેશું. એક આપણે બાઉલ લીધેલું છે અને કોબીને આપણે ઝીણી ઝીણી સુધારી લેશું આવી રીતે. હવે આપણે આ ચીભડાની પણ છાલ ઉતારી અને સરસ પછી ઝીણું ઝીણું આને આપણે કાપી લેશું, એટલે કે સુધારી લેશું. કાઠિયાવાડીઓ અને કચુંબર વગર તો જમવાનું જ ન ભાવે, અને આ કચુંબર આપણો જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે. છાલ ઉતારી લીધી છે, ડુંગળીની પણ આપણે છાલ ઉતારી અને એને પણ આપણે બધું અને મરચું આ બધું આપણે ઝીણું ઝીણું આપણે સુધારી લેવાનું છે. આવી રીતે મરચાંને પણ આપણે ઝીણું ઝીણું અંદર સુધારીને ઉમેરવાનું છે. એની અંદરથી વચ્ચેથી આપણે બીનો ભાગ કાઢી નાખ્યો છે અને એને પણ નાના નાના ટુકડામાં આપણે સુધારી લેશું. આવી રીતે બીનો ભાગ વચ્ચેથી આપણે કાઢી લીધો છે. અહીંયા બધું આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે. લાસ્ટમાં થોડા આપણે લીલા ધાણા ઉમેરશું, થોડા ગાર્નિશ કરવા માટે આપણે રાખશું. અને બાકી આપણે જે મસાલા લીધેલા એ અહીંયા આપણે ઉમેરી દઈશું. ધાણા જીરું, જીરાડું, તમારી પાસે જીરાડું ન હોય તો અહીંયા તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો, મીઠું, લાલ મરચું પાવડર અને સંચળ. લાસ્ટમાં આપણે અહીંયા માંડવીનું તેલ એકાદ ચમચી જેટલું તેલ ઉમેરશું, એટલે આપણો મસાલો બધો આપણા સલાડની ઉપર સરસ લાગી જાય અને આ બધું સરસ મિક્સ કરી દઈશું આપણે. તો અહીંયા આપણું કલરફુલ સલાડ તૈયાર થઈ ગયું છે, એટલે કે આપણી કચુંબર તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી થોડા લીલા ધાણા આપણે ગાર્નિશ કરીશું એટલે એનો દેખાવ સારો આવે અને મારો ફોટો પણ મસ્ત એવો આવે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.